નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન તેનું પેપર છે તેનું સોલ્યુશન કરીશું સૌ પ્રથમ આપણે વિકલ્પ જોઈ લઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પો માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો પેલું છે કઈ ધાતુ ઠંડા પાણી સાથે તરત પ્રક્રિયા અનુભવે છે સી સોડિયમ નીચેના પૈકી શાનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે ડી કોક ત્રીજો કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે ડી કાર્બન ડાયોક્સાઇડ ચોથું નીચે પૈકી કયું અધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે પી બ્રોમિન બ ખાલી જગ્યા પૂરો ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને ખાલી જગ્યા વાયુ બનાવે છે હાઇડ્રોજન બીજી ખાસ જગ્યાએ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતો છે સી એન જી ત્રીજું દિવાશ્રેડીના ટોપકામાં ખાલી જગ્યાએ નામનું દહન શેલ રસાયણ લગાડવામાં આવે છે એન્ટીમની ટ્રાય સલ્ફાઈડ ક નીચેના ખરા વિધાન સામે રાઇડ અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવી પેલું પુનઃ અપ્રાપ્ય સંસાધનો માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ શકે નહીં આ વિધાન ખોટું છે આવશે નિશાની ખોટાની બીજું અધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે એસિડિક પ્રકૃતિ દર્શાવે છે સાચું આ ખરું છે એટલે આવશે સાચું બંધ બેસતા જોડકા રચો પેલું છે સોનું તો સોના સાથે બંધ બેસતો શબ્દ છે આભૂષણો એટલે આવશે પહેલામાં બી કોપર આવશે તો વિદ્યુત ના તાર બને એટલે ડી વિદ્યુત તાર ત્રીજું છે આયર્ન આયર્ન એટલે કે લોખંડ એટલે એમાંથી બને એ યંત્રો અને મર્ક્યુરી એટલે કે પારો એટલે આવશે સી થર્મોમીટર હવે છે દહનશીલ અને અદહનશીલ પદાર્થોનું વર્ગીકરણ સૌથી પહેલા તો છે લાકડું લાકડું આવે દહનશીલમાં કાચ આવશે અદહનશીલમાં કેરોસીન દહનશીલ પછી છે દિવાસળી આવશે દહનશીલ લોખંડની ખીલી એ આવશે કાગળ દહનશીલ આવશે અદહનશીલ માં ત્યારબાદ ક તફાવતના બે બે મુદ્દા કોલસો અને કોક પેલું છે પથ્થર જેવા કાળા રંગનો સખત પદાર્થ જયારે સામે છે કોકમાં પેલું સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે બીજું મૃત વનસ્પતિના કૌવાણથી લાખો વર્ષના અંતે મળતો પદાર્થ છે બીજું કોલસા પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો આપણા શરીરમાં લોહ તત્વ ક્યાં હોય છે આપણા શરીરમાં લોહ તત્વ હિમોગ્લોબિનમાં હોય છે બીજું અશ્મિ બળતણ એટલે શું સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃ પુનઃપ્રાપ્ય સંસાધનોને અસ્મી બર્તર કહે છે ત્રીજું જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું અને સરળતાથી આગ પકડે તે જ્વલનશીલ પદાર્થ કહેવાય સલ્ફર ડાયોક્સાઇડને વાયુને પાણીમાં ઓગળતા શું બને તો સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળતા સલ્ફ્યુરસ એસિડ બને છે એલપીજી નું પૂરૂ નામ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ વ્યાખ્યા આપો કેલેરી મૂલ્ય એક કિગ્રા બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઊર્જાના જથ્થાને તે બળતણનું કેલેરી મૂલ્ય કહે છે પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો કારણ આપો પેટ્રોલથી લાગેલી આગનો ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં એનું કારણ પેલું પેટ્રોલ પાણી કરતા હલકું હોવાથી પાણી ઉપર તરે છે બીજું પેટ્રોલ થી આગ લાગી હોય ત્યારે આ કરવાથી પેટ્રોલ પાણી પર તરે છે અને સળગતું રહે છે ત્રીજું આથી જ્યાં ફેલાય ત્યાં સળગતું પેટ્રોલ ફેલાય તેથી આગ વધુ ફેલાય છે આ કારણે પેટ્રોલ થી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં બીજું કોલ્ટારના ગુણધર્મો લખી તેના ઉપયોગો જણાવો ગુણધર્મો છે કાળું અને ઘટ પ્રવાહી અણગમતી વાસ અને ત્રીજું તે લગભગ બસો જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે કોલટારના ઉપયોગો જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે બીજું છે રંગો દવાઓ વિસ્ફોટકો બનાવવા ત્રીજું સુગંધિત દ્રવ્યો બનાવવા ચોથું પ્લાસ્ટિક પેન્ટ્સ ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા અને પાંચમું ડાબરની ગોળીઓ બનાવવા માટે થાય છે સલ્ફર ને ફોસ્ફરસ ના બે બે ઉપયોગ સલ્ફર સલ્ફ્યુરસ એસિડ બનાવટમાં ફટાકડા બનાવવા રાસાયણિક કો ખાતર બનાવવા ફોસ્ફરસ દીવાસળી બનાવટમાં વિસ્ફોટકો જંતુનાશકો અને ખાતરની બનાવટમાં પ્રશ્ન નંબર પાંચ મુદ્દાસર ઉત્તર લખો અધાતુના ભૌતિક ગુણધર્મો અધાતુ કણ પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય છે બીજું ધાતુની સરખામણીએ હલકું અને તેની સપાટી ધરાવતી નથી ઉત્પન્ન થતો નથી ચોથું તેને ખેંચીને કે ટીપીને તાર કે પતરા બનાવી શકાય નહીં અને પાંચમું તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે છઠ્ઠું છે એસિડ વર્ષા એટલે શું તેની અસરો જણાવો તો કે પેટ્રોલ અને ડીઝલ જેવા બળતરોને કારણે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે આ વાયુ વરસાદના પાણીમાં દ્રવે છે અને એસિડ બનાવે છે વરસાદના પાણીમાં દ્રવેલા આ એસિડને કારણે આવા વરસાદને એસિડ વર્ષા કહે છે એસિડ વર્ષાની અસરો શું છે પહેલું વૃક્ષો પર પડતા વનસ્પતિના પાંદડાનો નાશ થાય બીજું જંગલોનો નાશ થાય ત્રીજું જમીનની ફળદ્રુપતા ઘટે ચોથું ઇમારતો અને સ્થાપત્યો અને આળસના સ્થાપત્યોને નુકસાન કરે છે અને પાંચમું જમીન કેવી બનાવે છે વેરાન બનાવે છે આ હતું તમારું વિજ્ઞાનનું પેપર અહીં આ સમાપ્ત થાય છે ધન્યવાદ